एवरीवन, वेलकम टू लेक्चर नंबर 10। जेनी अंदर आपणे पेनाल्टीज जे छे सजाओ विशेनी जोगवाईओ आपेली छे। तो सेक्शन 26 થી લઈને 31 સુધી જે આગળની વાત જોઈ, હડતાળ હોય કે સ્ટ્રાઇક હોય કે છટણી હોય કે પછી કામદારોને બરતરફ કરવામાં આવ્યા હોય, તો એના એને લઈને જે સજાઓ છે એની જોગવાઈઓ ખાસ કરીને આની અંદર કરવામાં આવે છે। એટલે કે આ કાયદા હેઠળ કેટલીક ફરજો અને જવાબદારીનું જે પાલન માલિકે અને કામદારે કરવાનું હોય, પણ જો દાખલા તરીકે જોઈએ કે ભાઈ સમાધાનની કાર્યવાહી દરમિયાન જો માલિક તાળાબંધી કરી શકે નહીં, તેમજ કામદારો હડતાળ પર જઈ શકે નહીં, તે ઉપરાંત સમાધાન અધિકારી પંચ અથવા ન્યાય પંચ અથવા અદાલત અથવા મજૂર અદાલતના જે સભ્યોને કાર્યવાહી દરમિયાન જે હકીકતો જાણવા મળે તે હકીકત જાહેર કરવાની મનાઈ છે। આમ છતાં જો તે જાહેર કરવામાં આવે તો તે ગુનો છે અને આ ગુનો આ કાયદા હેઠળ સજાને પાત્ર થાય છે। એટલે જે 26 છે ત્યાંથી આપણે જોઈએ। સેક્શન 26 એવું કહે છે કે પેનાલ્ટી ફોર ઇલીગલ સ્ટ્રાઇક એન્ડ લોકઆઉટ્સ, રાઈટ, ગેરકાયદેસર હડતાળ અને તાળાબંધી બદલ સજા। તો એની જે ગેરકાયદેસર હડતાળ શરૂ કરે અથવા ચાલુ રાખે અથવા તેના ટેકામાં કાર્ય કરે તો તેને 1 માસની સજા, ઇમ્પ્રિઝમેન્ટ ફોર અ ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 1 મંથ અને વિથ ફાઇન, બરાબર, કેદની સજા અથવા 50 રૂપિયા સુધીનો ફંડ દંડ અથવા બંને થઈ શકે છે। તે જ રીતે જો માલિક આ કાયદેસર ગેરતાળાબંધી કરે તો એને પણ, જો માલિકને પણ 1 માસ સુધીની સજા અને 1000 રૂપિયાનો દંડ શિક્ષા અથવા બંને માટે એ પાત્ર રહેશે। તો વર્કમેન અને એમ્પ્લોયર બંનેની જો ગેરકાયદેસર હડતાળ અને તાળાબંધી થશે તો એમને એ પ્રમાણે સજા કરવામાં આવશે। પેનાલ્ટી ફોર ઇન્સ્ટિગેશન, એટલે કે જે ઉશ્કેરણી બદલ કોઈ વ્યક્તિઓ જે છે ગેરકાયદેસર રીતે કોઈ ઉશ્કેરે કોઈ હડતાળને અથવા લોકઆઉટને, તો એને પણ જે છે એ સજા કરવામાં આવશે। એટલે કે જો જે કોઈ વ્યક્તિ જો ગેરકાયદેસર હડતાળ કે તાળાબંધીમાં ભાગ લેવા બીજી કોઈ વ્યક્તિઓને ઉશ્કેરણી કરે અને તો તે માટે તેને 6 માસ સુધીની સજા અને શિક્ષા પાત્ર થશે, પ્લસ 1000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે। નાવ 28 પેનાલ્ટી ફોર ગિવિંગ ફિનાન્શિયલ એડ ટુ ઇલીગલ સ્ટ્રાઇક એન્ડ લોકઆઉટ, જે આપણે જોયું હતું કે ભાઈ ઇલીગલ સ્ટ્રાઇક અને જે ફિનાન્શિયલ સપોર્ટ જે છે એ મળે તો એમાં જે ગેરકાયદેસર હડતાળ છે અને એને તાળાબંધી છે તો એનો સીધો જો કોઈ ટેકો આપવા માટે જાણી બુજીને જો પૈસાનો ઉપયોગ કરે અથવા પૈસા વાપરે તો તે વ્યક્તિને 6 માસ સુધીની કેદની સજા થાય, 1000 સુધીનો દંડ થાય, અને જે 28 પ્રમાણે આ જે છે ગેરકાયદેસર હતી તે વ્યક્તિને ખબર પણ હતી કે ભાઈ આવું ગેરકાયદેસર રીતે અમે કરી છે હડતાળ અથવા એને સપોર્ટ કરીએ છીએ, બરાબર, તો એ પ્રમાણે એને સજા કરવામાં આવી છે 28 પ્રમાણે। 29 છે જેની અંદર સમાધાન અને ફેસલાનો જે ભંગ કરવાની સજા છે। હવે જ્યારે કોઈ સમાધાન અને પેનાલ્ટી ફોર બ્રીચ ઓફ સેટલમેન્ટ એન્ડ એવોર્ડ, જ્યારે કોઈ પણ વ્યક્તિ જે વ્યક્તિ આ કાયદા હેઠળ અથવા તેને બંધનકારક સમાધાન કે ફેસલાની કોઈ શરતનો ભંગ કરે અને તેને 6 માસ સુધી કેદની સજા અથવા દંડની સજા અથવા બંને થઈ શકે, અને જ્યારે આ ભંગ ચાલુ રહે ત્યારે પ્રથમ સજા પછી ભંગ ચાલુ રહે તો ત્યાં સુધી દરરોજના ₹200 લેખે તેને દંડ થઈ શકે। એટલે આ જે 29 જે સેક્શન છે સજાની, એની અમુક શરતો જે છે એ લાગુ પાડવા માટે જરૂરી છે। એક તો કે ભંગ થયાના સમયે કોઈ સમાધાન અથવા ફેસલો અમલમાં હોવો જોઈએ, બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, કોઈ ફેસલો અથવા જે આવું સમાધાન અથવા ફેસલો જે છે અમલમાં હોવો જોઈએ, એની સાથે સાથે આવું સમાધાન કે ફેસલો કેવો હોવો જોઈએ, કાયદેસરનો હોવો જોઈએ। આવું સમાધાન કે ફેસલો જે ભંગ કરનાર વ્યક્તિ છે એને પણ બંધનકારક હોવો જોઈએ। તે વ્યક્તિને સમાધાન કે ફેસલાનો ભંગ કર્યો છે એવું સાબિત થાય તે ભંગની ફરિયાદ ઉચિત સરકાર તરફથી કરવામાં આવી હોવી જોઈએ, ત્યારે આ કલમ જે છે એ ભંગ કરવાની સજાને પાત્ર ઠેરવશે। જે સેક્શન 30 જે છે એ પેનાલ્ટી ફોર ડિસ્ક્લોઝિંગ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન, જે આપણે વાત કરી છે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન જે છે સેક્શન 21ની અંદર વાત કરી હતી, તો એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો ભાઈ કોઈ પણ વ્યક્તિ જે ખાનગી માહિતી છે એ ઇરાદાપૂર્વક અથવા તે જે આ કલમની જોગવાઈનો ભંગ કરીને જાહેર કરે તો એને તેના ટ્રેડ યુનિયનને અથવા ધંધાની જે અરજી છે એના ઉપરથી 6 મહિના સુધીની કેદ થઈ શકે, 1000નો દંડ થાય। એટલે કે આ જે સેક્શન છે એ લાગુ કરવા માટે કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક વિલફુલી ડિસ્ક્લોઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ રિલેટેડ ટુ
ધ બિઝનેસ બરાબર અથવા જે પણ કંપનીઝ છે એના રિલેટેડ માહિતી જાહેર કરી હોવી જોઈએ પ્લસ અસર પામેલ ટ્રેડ યુનિયન અથવા ધંધો ફરિયાદ કરી હોવી જોઈએ કે ભાઈ અમારી આવી માહિતી લીક કરી છે એની ફરિયાદ આવવી જોઈએ પ્લસ આવી ફરિયાદ ઉચિત સરકારને પણ કરવી જોઈએ એની સાથે સાથે યોગ્ય હકુમત ધરાવતી અદાલત તે ફરિયાદ સાંભળવી જોઈએ તો એ વાત જે છે એ એની અંદર સજાને પાત્ર રહેશે ભાઈ કોઈ પણ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન શેર કરશે તો નવ 30A નોટિસ વગર ધંધો બંધ કરવાની સજા જો કોઈ નોટિસ ના આપે કોઈ પણ માલિક સેક્શન જે 33 પ્રમાણેની જે જોગવાઈઓ છે એ આપણે જોઈશું તો એમાં જે 6 માસ સુધીની કેદની શિક્ષા થશે અને 1000 રૂપિયાનો એટલે કે જો કોઈ વ્યક્તિ આ કાયદાની કોઈ પણ જોગવાઈ હેઠળ જો નિયમનો ભંગ કરે તો એને ભંગ થવા બદલ અથવા જે પણ આગળની જે નોટિસો છે ડિસ્ક્લોઝરની એ ના આપે અને એ જો 25FF જે એ છે એ પ્રમાણે એની જે સજા છે એ સજા થવાને પાત્ર રહેશે પેનાલ્ટી ફોર અધર ઓફેન્સીસ જે આપણે બીજા કોઈ પણ ગુનાઓ સાથે આ સેક્શનને લઈને કાયદાને લઈને જો કોઈ કામદાર અથવા માલિક દ્વારા કોઈ પણ કાર્યવાહી દરમિયાન જો કોઈ પણ જોગવાઈની ભંગ કરે અને સજાની જોગવાઈમાં પણ કોઈ ભંગ કરે તો તે ઉપરાંત આ કાયદા હેઠળ બીજે ક્યાંય પણ જોગવાઈ ન કરવામાં આવી હોય તો પણ તેની જોગવાઈ આ કલમમાં સમાવેશ કરવામાં આવે છે એટલે અધર જે સજાઓ છે અધર જે ઓફેન્સીસ છે એ આની અંદર સમાવવામાં આવ્યા છે So we'll continue with the next video and PPT that is our last topic of this act right તો ઇન્ડસ્ટ્રી ડિસ્પ્યુટ એક્ટનો જે લાસ્ટ ટોપિક કહીશું એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરીશું અને વિલ કન્ક્લુડ ધ એક્ટ